વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે અત્યારે સ્મોલ આલ્ફાબેટ શીખીએ છીએ, બરાબર ને? પણ તમે આગળનું કંઈ ભૂલી તો નથી ગયા ને? યાદ છે બધું? કેપિટલ કેપિટલ બી આગળ આપણે શીખ્યા છે, બરાબર? બધાને યાદ છે તમને, હે ને? હા, તો ચલો આપણે ભલે સ્મોલ લેટર ચાલે છે પણ એ આપણે અત્યારે એકવાર રિવિઝન કરી લઈએ, બરાબર હે ને? તો આપણે આજે x y અને z નું રિવિઝન કરીશું, બરાબર? શેનું? x y z, બરાબર? x y z બરાબર છે, રિવિઝન છે, બરાબર? પણ ધ્યાન રાખજો કે x y z ત્રણ લેટર જે છે એ આપણે કેપિટલમાં છેલ્લે આવે છે, બરાબર? એકવાર તો રિવિઝન કરી લઈએ તો તમને પાછું યાદ આવી જાય, તો કદાચ ભૂલી ગયા હોય તો. આપણે જે જે લેટરો શીખીએ છીએ એનું બધું રિવિઝન તો વચ્ચે વચ્ચે કરતા જ રહીએ છીએ, પ્લસ કે અહીંયા પણ હું તમને કેપિટલ લેટરમાં બધું લખાવું છું, બરાબર? અહીંયા કેપિટલ લેટર આવે છે ને, હું તમને અહીંયા સ્મોલ હોય તો પણ કેપિટલમાં આગળનો આલ્ફાબેટ હોય, પછીનો આલ્ફાબેટ, એ બધું હું તમને કેપિટલમાં કરાવું છું, સ્મોલમાં કરાવું છું, બરાબર? તો એકવાર આપણે એક્સ વાય અને ઝેડનો એકવાર ફરીથી આપણે શીખી લઈએ, બરાબર? જો તમારે લખાઈ ગયું હોય તો તમે એક્શન નોટમાં લખી શકો છો, અને કદાચ જો ક્યાંક હજી તમે દિવાળી વેકેશન હોય, રજાઓમાં એમાં રહી ગયા હોય, બાકી હોય તો લખી દેજો, બરાબર? જે નહીં જે લખાઈ ગયો છે શેમાં લખશે? એક્સ્ટ્રા નોટમાં, પ્રેક્ટિસ માટે, બરાબર? શેના માટે? પ્રેક્ટિસ માટે. કેપિટલ લેટર છે, ધ્યાન આપજો, સ્મોલ લેટર નથી. આ કેપિટલ લેટર છે જે આપણે ત્રણ લાઈનમાં લખીએ છીએ, x y z, ખબર પડી? એટલે એવું ના થાય કે મેમ હજી આપણે સ્મોલ લેટર શીખી લીધી, પણ આ તો રિવિઝન માટે મેં તમને x y z નું એકવાર લખવા માટે શીખવા માટે લખ્યું છે. કદાચ હજી કોઈ વિદ્યાર્થીને વાયમાં પ્રોબ્લેમ હોય કે ઝેડમાં પ્રોબ્લેમ થતી હોય તો ફરીથી કાળજી તમે નોટમાં ફરીથી એને શીખીને લખી શકો, બરાબર? હજી કદાચ ઝેડ બનાવતા કદાચ કોઈ ના આવે, કોઈ ઘણા કપાઈ નામ કહેવા કહી દે, આવું બી કરતા હોય, કદાચ કોઈને ના ફાવે તો કોઈ લાંબી લાઈન કરતા હોય, નાનો આવું કરતા હોય, બરાબર? તો તમે પ્રોપર લાઈનમાં લખી શકો, પ્રોપર આલ્ફાબેટ લખી શકો, એટલા માટે ફરીથી એક્સ વાય અને ઝેડ એ રિવિઝનમાં લીધું છે. એટલે થોડું ધ્યાન આપજો, અને કદાચ ના ખબર હોય તો શીખજો આજે કે કઈ રીતના લખી શકાય, બરાબર? વાયમાં એમાં ઘણાને પ્રોબ્લેમ થતો હોય, બરાબર? કોઈ બી લેટરમાં. તો આજે આપણે એક્સ વાય અને ઝેડ કેપિટલ લેટર. જેની નોટમાં લખાઈ ગયું છે એક્સ વાય ઝેડ
એ ના લખે એક્સ્ટ્રા નોટ માં લખશે અને જેને બાકી છે નોટ માં લખશે બરાબર અને જેને ખાલી પ્રેક્ટિસ માટે હોય એક્સ્ટ્રા નોટ માં લખશે તો બેચા છે કદાચ કોઈને બાકી હોય આગળની બુક આપણી બુક બાકી હોય નોટબુક બાકી હોય તેમાં લખી શકો છો નોટ માં બાકી તો નોટ માં એ બીજી બુક 1 માં બાકી હોય તો 1 માં બરાબર લખી દેજો ध्यान આપજો x for xmas tree થાય છે બરાબર જે સાન્તા ક્લોઝ માં તમે જોવો છો આપણે ક્રિસમસ આવે ત્યારે બનાવીએ છીએ બધા ટ્રી સંગારીએ છીએ અને એ બરાબર તમે બી તમને ખ્યાલ જ છે સાન્તા ક્લોઝ જોડે તમે જાઓ છો ડાન્સ કરો છો હેને ક્રિસમસ ટ્રી નાતાલ વખતે જાઓ છો ને x for xmas બરાબર તમને ચાર્ટ માં બતાવી દઉં x for Xmas સુધા સે X for Xmas સુધા સે Xmas જે તમને ચાર્ટ માં અહીંયા બતાવ્યું છે ટ્રી જે આપણે નાતાલ માં બધા સરસ મજાનો સંગારીએ છે બરાબર પણ તમે જાઓ ને સાન્તા ક્લોઝ જોડે જાઓ છો પછી ડાન્સ કરો છો તો એ ટ્રી હોય છે ને X for Xmas એ ટ્રી અહીંયા ચાર્ટ માં બતાવ્યું છે બરાબર ત્રાસી લાઈન આવું તો તમે શીખ્યા છો બરાબર બીજી ત્રાસી લાઈન x બરાબર એટલું કરો કે તમે ગમે ત્યાં જાઓ આ બંને શેપ સરખા હોવા જોઈએ એક અહીંયા થી લો તો અહીંયા થી લો બરાબર આ વચ્ચે સેન્ટર માં તમારે અહીંયા ક્યાં અહીંયા ચોકડી થવી જોઈએ વચ્ચે બંને બંને લાઈન ભેગી ક્યાં થાય ક્રોસ ક્યાં થાય અહીંયા બરાબર એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે બંને લાઈન આ પહેલી લાઈન ઉપર ક્રોસ થશે x4 xmas છે બરાબર ભલે તમને એવું લાગે કે અહીંયા તો ખાલી આમ ચોકડી કરવાની પણ ના ચોકડી નથી બરાબર તમારે વ્યવસ્થિત કરવી પડશે શું કઈ લાઈન નાની કઈ લાઈન મોટી બરાબર ને પછી અહીંયા આપણે કરીશું y તો y માં પહેલા અહીંયા થી લઈને અહીંયા ઉપર સુધી આ રીતના v કરીશું શું કરીશું v બરાબર લાલ થી વાદળી એક જ લાઈન લાલ થી વાદળી માં v કરીશું અને પછી નીચે લાઈન કરીશું તો શું થઈ જશે y4 યાક બરાબર અને અહીંયા છેલ્લે આવશે z4 ઝેબ્રા ક્રાસી લાઈન બરાબર સો આ બંને ને આ લાઈન તમે અહીંયા જો તો અહીંયા આવવું જોઈએ આ લાઈન તો તો અહીંયા આવવું જોઈએ જો અહીંયા લાઈન લઈએ અહીંયા થી અહીંયા તો અહીંયા થી અહીંયા આવવું જોઈએ અહીંયા થી અહીંયા મતલબ આ બંને લાઈન સરખી હોવી જોઈએ ખ્યાલ આવ્યો કેવી હોવી જોઈએ સરખી સમજ્યા પડી પછી ઘણા શું કરશે વિદ્યાર્થીઓ કે એક લાઈન નાની પછી બીજી મોટી પછી આ રીતના તો ઘણીવાર નાની મોટી લાઈન પર કરતા હોય છે પણ આવતે એવું નથી કરવાનું બંને લાઈન સરખી બરાબર આ લાઈન અને આ લાઈન સેમ અહીંયા લીલો તો અહીંયા લાઈન થઈ જોઈએ અહીંયા લીલો તો આ લાઈન થઈ જવી જોઈએ ખ્યાલ આવ્યો એટલે આ બંને અહીંયાની લાઈનમાં આવવું જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે જો આ અહીંયાથી લાઈન કરીએ તો એ લાઈન અહીંયા ટચ થાય છે અહીંયાથી કરો તો અહીંયા ટચ થવી જોઈએ એટલે આપણે બંને બાજુ સરખી લાઈન હોવી જોઈએ બરાબર ત્રણ લાઈન માં કેપિટલ છે એટલે ત્રણ લાઈન માં લખાશે x4 xmas બરાબર સો x4 xmas એટલે તમને ખ્યાલ છે અને બીજું એક ક્લિયર છે બોર્ડ બી છે તો તમે xmi એક બોર્ડ આવે છે બરાબર એ તમને મેં તમને પહેલા બતાવેલું છે શું જ્યારે મેં પહેલા આપણે એક્સ વાય ઝેડ તમને શીખવાડ્યો ત્યારે એ બોર્ડ બી મેં પિક્ચરની સાથે તમને બતાવેલું છે એક્સ બી એવું બોર્ડ આવે છે
पक्षी जे बराबर એટલે એ પણ થાય છે પણ અહીંયા તમે એક્સ ફોર એક્સમસ બોલી શકો છો કારણ કે બધાને ચાલતા ક્લોઝ ગમે ને બધાને છોકરાઓને હા એટલે એક્સમસ બોલજો બરાબર એક્સ ફોર એક્સમસ એક્સ ફોર એક્સમસ બોલતું જવાનું અને લખતું જવાનું ખ્યાલ આવ્યો અને એકની નીચે એક જ લાઈન કરજો બરાબર લાલથી વાદળી લાલ વાદળી વાદળી ત્રણ જ લાઈનમાં લખાશે એક્સ ફોર એક્સમસ ખ્યાલ આવ્યો તમારે જોવાનું પણ એકની નીચે એક જ લેટર આવવો જોઈએ હા આડોળો કોઈ આ સાઈડ આ સાઈડ આપણે એક રીતે કરવાનો નથી એકની નીચે એક આપણો લેટર થવો લખાવો જોઈએ મીન્સ કે એક જ લાઈનમાં ટ્રેન બનાવવાની છે ટ્રેન કેમ એકની પાછળ એક હોય ડબ્બો હોય ને ટ્રેનની કાગળ જે એકની પાછળ એક ડબ્બો હોય એ રીતે આપણે લેટર પર એની નીચે એક લેટર લખવાનો હોય છે ખ્યાલ આવ્યો ચલો અહીંયા પણ મેં એક્સ જ લખ્યો છે કારણ કે એક્સમાં છોકરાઓને બરાબર ફાવે નહીં X for Xmas खबर पड़ी सुधा से X for Xmas बोल तो जवानों से नहीं लगते जवान से बराबर खड़ा भी देते तो आज आपने सरस लगता दही गया चाहिए भाई है ना खड़ा भी देते सरस मजान लगे चाहिए सो उनकी वॉकशिप भी बहुत फाइन हुए थे सो राइटिंग भी बहुत सारा हुए थे है ना सो अरे पर उन्हें उन्हें वो तो ये उस विचार इस के बदला चुकरा सारू होने सारा अक्षर लगता था है सारा अक्षर हो तुम्हारी वॉकशिप नीट एंड क्लीन आवे चौकी वॉकशिप हो अरे बदला ने वास्ता में वो आवे हाँ એટલે બધા વિદ્યાર્થીઓ મહેનત કરવાની છે બરાબર X for Xmas બરાબર ને હવે જે Y તો ઘણા વિદ્યાર્થી Y ભી બરાબર તમારે ધ્યાન આપવાનું મેં તમને પહેલા પણ વર્ક લખ્યો ત્યારે બતાવ્યો અને આની પહેલા પણ મેં તમને કહેલું છે રિવિઝન છે ઓલરેડી આ વસ્તુ આપણે પહેલા શીખી ગયેલા છીએ ફરીથી રિવિઝન છે બરાબર સો અને રિવિઝન માં ફરીથી આ વિડિયો જે એવી હું તમને સ્પષ્ટતા સાથે કહું છું કે ભાઈ રિવિઝન છે આ વસ્તુ દિવાળી પહેલા આપણે ફર્સ્ટ સેમેસ્ટર માં શીખી ગયા પણ તમને લોકોને ભૂલી ના જાઓ નાના બાળકો છે એ આપણે કદાચ ભૂલી જવાય ભાઈ હે એટલે ભૂલી ના જઈએ પાછો એક વાર ફરીથી લીધો છે બરાબર એટલે કદાચ કોઈ નામ તો ખ્યાલ આવે ને ભાઈ મેં પહેલા લખાયું તો બરાબર પણ આપણે ભલે ભૂલી ગયા છીએ કારણ કે આપણે સ્મોલ લેટર શીખતા હોય તો પછી કેપિટલ લેટર પણ ભૂલી જવાય કદાચ બરાબર એટલે તમે ભૂલી ના જાઓ એટલા માટે બરાબર ચલો લાલથી વાલે મારે પહેલા તમારે પણ મારી સાથે જ લખવાનું છે બરાબર સો લાલથી વાદળી ખબડી એટલે પુનરાવર્તન છે ખ્યાલ આવ્યો મેં ક્યાંથી ક્યાં કર્યો નાનો વી બનાવ્યો છે શું નાનો વી તો તમારે એને પછી વાદળીથી આમ લાઈન કરવાની છે વાદળીથી વાદળી લાઈન અહીંયાથી અહીંયા સુધી બરાબર દેખાય તમને તમે જો મારી સાથે લખશો તો તમને ફટાફટ આવડશે ભાઈ હે સો એ જ્યારે પણ તમે લખાણ લખો છો આખું લખાઈ જાય પછી તમે લખવાની શરૂઆત કરો તો તમને ભૂલ થશે પણ જ્યારે હું કદાચ લખાવું છું કે તમને ચલો ભાઈ અહીંયાથી અહીંયા સુધી લાલથી વાલીમાં તમે નાનો વી બનાવો તો તમે એટલો નાનો વી બનાવો તો ચલો મારી સાથે ત્યાં થોડો કે તમે એટલું લખો
પછી હું તમને નીચે લાઈન કરું છું તો મારે સબ લાઈન કરો તમારે બધા લેટર જે ભી લખો એ પ્રોપર લખાશે વ્યવસ્થિત લાઈનમાં લાઈનની બહાર નહીં જાય આ બધી વસ્તુ લખાશે બરાબર તમે બને ત્યાં સુધી કોશિશ કરો કે તમે મારી સાથે જ્યારે હું લખતી હોય ત્યારે મારી સાથે મેમ કે ચલો ક્યાંથી ક્યાં લાઈન બનાવી છે ઊભી લાઈન બનાવી છે ત્રાસી બનાવી છે જે બનાવી બધું તમે જોતા રહો અને પછી એ તમારી સાથે લખતા રહો કરી લાઈન જોવી વી બરાબર લાધી માં જઈ માકા કા કેપિટલ લેટર આપણે ત્રણ લાઈન માં લખાશે એવી ધ્યાન રાખજો વી ખ્યાલ આવી ગયો પ્રિય વિદ્યાર્થી મિત્રો જ્યારે ભી તમે વાય બનાવો અને વાય ફોર યાક બરાબર વાય ફોર યાક સમજ્યા પડી પણ તમે જ્યારે વાય બનાવો ત્યારે ડાયરેક્ટ ના બનાવી દેતા લાઈનની કાઢી નાખજો કદાચ જો આ વાય આ રીતના મોટો થઈ જાય જો હું અહીંયા બનાવી બતાવીને તમને બતાવું છું કદાચ હું આતે લખું છું આ કેવું લાગે છે નથી સાફ લાગતું ને તો એવી રીતે હું તમને કહું છું કે તમે બને ત્યાં સુધી લાઈનમાં લખવાની કોશિશ કરો બરાબર જો આ પછી આવું ના ચાલે ચાલે ના તો આપણે શું કરવું પડે લાઈનમાં લખવું પડે બરાબર લાઈનને ખાસ ધ્યાન રાખજો અને છેલ્લે છે ઝેડ ફોર ઝેબ્રા બરાબર સૌથી પહેલા ઉપર લીટીને આપણે કવર કરીને જ આડી લાઈન બનાવી દે ને ચલો મેં જો ગુલાબી કરી દીધી લીટી છે એના પર આડી લાઈન ત્રાસી આડી ખ્યાલ આવ્યો આડી ત્રાસી આડી દેખાય છે અને જે ઝેડ ફોર ઝેબ્રા ઝેબ્રા એટલે તમે જોઈ છે ને ચટ્ટાપટ્ટા વાળું પ્રાણી એને ઝેબ્રા કહેવાય બરાબર શું એક્સ ફોર એક્સ એક્સ માં તમે કહ્યું એની સાથે એક્સ ફોર એક્સ લો ફોન પણ કહી શકો છો આ ટોય આવે છે નાના બાળકોને રમવા માટેનું બરાબર તો એક્સ ફોર એક્સ લો ફોન પણ કહેવાય છે બરાબર અને જોઈ લો શું કહેવાય એક્સ લો ફોન આ એક જાતનું રમકડું છે ટોય છે જો બાળકો માટે રમવા આવે છે પણ આને આમ જોવા જાય તો એની અંદરથી સરસ મજાનો અવાજ આવે તમને વગાડતા આવડે ને તો મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ જેવું છે પણ આ નાનું આવે છે મોટું પણ આવે છે બરાબર તમારે નાનું છે રમવા માટેનું બરાબર અને મોટું આવે છે મોટા લોકો વગાડે નાના છે નાના બાળકો માટે નાનું આવે બરાબર તમને એટલું સરસ મજાનું વગાડતા આવડે તો આમાંથી સરસ મજાનો અવાજ આવે ટીંગ 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 એમ સરસ મજાનો અવાજ વાગે બરાબર આમાંથી તમે સરસ મજાનું વગાડો તો સરસ ધૂન વાગે પણ નાના છો એટલે તમે રમવા માટે છે પણ એક્સ ફોર એક્સલોફોન પણ તમે કહી શકો વાય ફોર યાક મેં તમને કહ્યું બરાબર જંગલી ભેંસ ટાઈપનું આવે છે પ્રાણી છે બરાબર તો વાય ફોર યાક અને ઝેડ ફોર ઝેબ્રા પણ છે બરાબર ઝેડ ફોર ઝેબ્રા એ તમે જોયું જશે ટીવીમાં જોતા હશો મોબાઈલમાં જોતા હશો બરાબર ને આ ઝેડ ફોર ઝેબ્રા અને ઝેડ ફોર ઝૂ ઝૂ કોને કહેવાય પ્રાણી સંગ્રહાલય બરાબર ઝેડ ફોર ઝૂ ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય જેમાં બધા જ પ્રાણીઓ હોય તમે જાઓ છો આપણે અમદાવાદમાં અહીંયા જઈને જોઈએ છીએ કાંકરિયા તળાવ છે બરાબર તમે ઘણી વિદ્યાર્થીઓ ગયા પણ હશો બરાબર એમાં બધા પ્રાણીઓ હોય એને ઝૂ કહેવાય એક જ જગ્યાએ બધા પ્રાણીઓ જોવા મળે એને પ્રાણી સંગ્રહાલય કહેવાય શું કહેવાય પ્રાણીને સંગ્રહી રાખવા માટેની જગ્યા પ્રાણી સંગ્રહાલય જ્યાં બધા પ્રાણીને સાચવીને રાખવામાં આવે છે હે ને સમજે પડી એને ઇંગ્લિશમાં આપણે ઝૂ કહીએ છીએ ઝેડ ડબલ ઓ ઝૂ ખ્યાલ આવ્યો તો આજે આપણે શું શીખ્યા એક્સ વાય ઝેડ
ખ્યાલ આવી ગયો અને બંનેમાં જો અહીંયાથી આ લાઈન અહીંયાથી જો લાઈન તમે કરતા કરતા આપણે અડવી જોઈએ અહીંયાથી કરતા કરતા અને ટચ કરવી જોઈએ તો તમારી બંને લાઈન સરખી છે Z4 ઝૂ બરાબર આ કેપિટલ લેટર છે 3 અને બીજો છે રિવિઝન છે બરાબર એટલે ફરી લખાઈ ગયું નોટ માં લખી લેજો ના લખાઈ ગયું એ લખી બુક કરી દેજો બુક હોય એબીસી બુક 1 સ્કો નોટ કે પછી જેને બંને માં થઈ ગયું હોય એની પ્રેક્ટિસ માટે તો એક્સ્ટ્રા નોટ સમજે પડી ગઈ ચલો જોઈ લો તમારા નોટ માં ઉતારો પછી આગળ કન્ટિન્યુ કરી આ શીખ્યા છે તો એની આ તો આપણે આખી એબીસીડી આવી ગઈ બરાબર ને આખી આવી ગઈ ને એબીસીડી એ ટુ ઝેડ તો તમને આપણે એ ફોર એપર બી ફોર બોર્ડ એ બધું તમે એક્સ્ટ્રા નોટમાં પાછી પ્રેક્ટિસ કરજો પણ ત્રણ લાઈનમાં લખવાની કોશિશ એવું હોય ને તો એક્સ્ટ્રા નોટમાં તમને જો લાઈનની ખબર ના પડે ને તો થ્રી ઇન વન નોટબુક આવે છે યા તો પછી એકલી ઇંગ્લિશ નોટ બી આવે છે બરાબર એ એક્સ્ટ્રા માટે લાગે જો વ્યવસ્થિત લખતા શીખવું હોય તો 3 ઇન 1 આવે છે એ લાવશો તો પણ ચાલે નહીં તો આ 4 લાઈન એકલી નોટ આવે એટલે જે લઈ આવવાની અને એમાં જ લખવાનું એટલે તમે જે લેટર લખો એ તમને ખ્યાલ આવશે કે ભાઈ 1 2 3 ત્રણ લાઈનમાં લખવાનું છે તો ત્રણ લાઈનમાં લખો ચલો એ લાઈન જે હું લાઈન બનાવું છું એવી જ નોટમાં જો તમે લખશો તે આપણી 4 લાઈન આવે છે તો તમને જો પહેલેથી જ તમને ખ્યાલ આવશે સેના કે કઈ લાઈનમાં જાય છે લેટર વાદળી લાલ લાલથી વાદળી બરાબર આવું તમારે ખ્યાલ આવે કદાચ અનુમાનમાં કરો તમે એક્સામમાં બીજા કોઈ નવા પેજમાં માં કરતા હો તો લાઈનની તમને ખ્યાલ આવે પણ પ્રોપર તમે નહીં કરી શકો આવડશે ખરું ખબર પડશે કે આને એક્સ કહેવાય અને વાય કહેવાય અને ઝેડ કહેવાય બરાબર પણ લખાણ જ્યારે લખવા બેસો ત્યારે પછી તમે આગી નોટમાં પણ લખશો તો તમને પછી એમની મત કરશો લાઈન બરાબર નહીં હોય ત્યાં કારણ કે લાઈનની સમજ નથી આપણને જે સ્કૂલની નોટ બનાવી છે એમાં પણ ત્રણ લાઈનમાં લખજો બરાબર અને આ એવું નહીં કે આપણે હાલ જે સ્કૂલ લેટર ચાલી એમાં લખવાનું ના એમાં નહીં જેને લખાઈ ગયું છે આગળ એવું કોઈ લખવાની જરૂર નથી એને પ્રેક્ટિસ કરવાની એક્સ્ટ્રા નોટમાં ચલો બીજું બરાબર વચ્ચેનો આલ્ફાબેટ છે કયો વચ્ચેનો આલ્ફાબેટ કારણ કે વચ્ચે આલ્ફાબેટ મેં એક છોડી દીધો છે એ આલ્ફાબેટ તમારે લખવાનો છે એટલે મેં સૂચના બી જ આપી હતી વચ્ચેનો આલ્ફાબેટ લખો બરાબર સી છે તો ડી આ વસ્તુ મેં તમને કહેલું છે અને પહેલાં પણ તમને શીખવાડેલું છે ડી બરાબર પી છે તો બી પછી શું આવશે ક્યુ કારણ કે એના માટે તમારે ચાર્ટમાં જો તમને મોડેલ નહીં આવડતું હોય તો તમારે ચાર્ટમાં જોવું પડશે બરાબર સેમાં ચાર્ટમાં ખ્યાલ આવ્યો અને હવે છે એમ ફોર મેંગો મેંગો છે તો પછી શું આવશે એમ ફોર નેસ્ટ એમ પછી શું આવશે એમ ફોર નેસ્ટ એ પણ આપણે કેપિટલ કરીશું શું કરીશું કેપિટલ બરાબર હવે જે એસ ફોર સન એસ પછી શું આવશે વી ફોર ટાઈગર ટાઈગર બોલો છો વી એ પી ટેપ બોલો છો ટેપ એટલે નોડ થાય છે બરાબર તો ટેપ પર તમે બોલો છો ખ્યાલ આવ્યો હવે જે બી ફોર
બોલ બોલ છે એટલે દડો બલૂન જે બી મેં તમને ઘણા બધા ચિત્ર શીખવાડ્યા છે તો બી પછી તો બી સી તો એ સી પછી કરો સી આવો ધ્યાન આપજો ખ્યાલ આવ્યો તો બી પછી સી અને ડી કે ડેશ એમ તો કે ફોર કાઈ પછી L for lion, M for mango, बराबर, तो K, L, M, आजे बच्चे नो अल्फाबेट में तुमने कहो छे, बराबर, सो, तुम्हें आतना पदी लखी, पजी एक्शन मा प्रैक्टिस कर जो, X, Y, Z, पर में तुमने आजे पढ़ते रिवीजन मा ले लियो दू छे, बराबर, या ब्लू, प्रैक्टिस करता रहे जो, ये उन्हें दी, कि आपने एक वस्तु लखिया पजी ने भूली जमानु अमुक अमुक समय त्यारे पजी ने भरती ने વાંચી લેવાનું એનું રિવિઝન કરી લેવાનું યાદ કરી લેવાનું વાંચી લઈએ લખી લઈએ તો આપણને શું થાય બધું યાદ રહી જાય બરાબર ખ્યાલ આવી ગયો તો જોઈ લો બરાબર અને આ જે લખાયું છે મેં પહેલા ધ્યાન દો તે પ્રમાણે લખવાનું છે